હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં 22 ઓગસ્ટના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે તો એનું 100% સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો ધોરણ 9 પ્રશ્ન બેંક નંબર 2 ઓગસ્ટ 2024, સામાજિક વિજ્ઞાન, તારીખ 22/8/2024. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર સમાવિષ્ટ પ્રકરણ છે 2, 9 અને 14. તો ચાલો આપણે એમની વાત કરીએ. તો વિભાગ એ લઈએ. તો શું કહે છે ઝોડકા જોડો? તો વિભાગ એ માઉન્ટ એવરેસ્ટ. તો માઉન્ટ એવરેસ્ટમાં આવશે વિદ્યાર્થી મિત્રો સી 8848 મીટર, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન 8611 મીટર, ગુરુ શિખર 1722 મીટર, દખણનો ઉચ્ચ પ્રદેશ 900 મીટર થી 1100 મીટર, જૂનો કાપ બાંગર, નવો કાપ ખદર, પરવાળાના દ્વીપો તો એમાં આવશે એટોલ, પ્રસ્તર ખડક તો એમાં આવશે એફ ચૂનાના ખડક, બરાબર. તો મેઘના ક્યાંય આવશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી તમારી માંગ હોય છે કે સર, અમને ધોરણ 9 નું ગણિત અને વિજ્ઞાન બહુ કેવડાવે છે, સર અમને વિજ્ઞાન અને SS વાંચવામાં કંટાળો આવે છે, તો બધું મટીરિયલ ક્યાંથી મળશે સર? તો પેલા સાંભળી લો, ધોરણ 9 ગણિત અઘરું લાગે છે તમને, વિજ્ઞાન અઘરું લાગે છે, સર ગતિના પાઠમાં તો કાંઈ ટપ્પો પડતો નથી. તો નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર તમને આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે. તમારે જેટલી વાર જોવો એટલે જોઈ શકશો, બરાબર. તો બીજું શું મળશે? તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, PDF મટીરિયલ, PDF અસાઇનમેન્ટ, બધા જ વિષયના પેપરની સમજૂતીના વિડીયો, પ્રથમ પરીક્ષા માટે, એકમ કસોટી માટે. ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો એટલે 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઈઝ વિડીયો જોઈ શકો છો. અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઈઝ વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, પેડ કોર્સમાં તમને આ સરસ મજાના સોલ્યુશનની PDF પણ મળી જશે. ઘણા બધા મિત્રોની માંગ હોય કે સર અમારે વાંચવું તો શેમાંથી વાંચવું, અથવા સ્કૂલેથી અમને લખવા આપે છે, તો અહીંથી લખી શકશો. 1-2 શબ્દોમાં જવાબ આપો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોનો હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. સમાનતાના હકમાં કયા બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો સમાનતાના હકમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ જેવા બે ખ્યાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે? તો ભારત સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે? 24 કલાક સુધી. નિવારક અટકાયત એટલે શું? પ્રતિબંધિત અટકાયત એટલે, તો નિવારક અટકાયત એટલે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે, તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય, તેને નિવારક અટકાયત કહેવાય. રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતનો ઉદ્દેશ જણાવો. તો વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે? 6 જાન્યુઆરી. જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં? કોને ન રોકી શકાય? 14 વર્ષથી મોટી ઉંમરના. મૂળભૂત હકો કયા છે? સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય ઇલાજનો હક. મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને છે? 6 થી 14 વર્ષના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? ફ્રેન્ક ફ્રન્ટની સંધિ, બરાબર, જે આપણે પહેલામાં પૂછાણો હતો. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા કયા પ્રદેશો ગુમાવ્યા? આલ્સેસ અને લોરેન્સ. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે શરૂ થઈ? 1917માં. રશિયા જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું? 1904 થી 1905માં. માન સરોવર બૃહદ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલું છે.
સિંધુ નદીની શાખા નદીઓ ઝેલમ છે, અરવલ્લી અને વિંધ્યાચળ વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે, જમીન માટે ખેતી મૂળભૂત સંસાધન છે, લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કાળી જમીન ધરાવે છે, પતકોઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ તો લુસાઈ મિઝોરમ. ચલો વિભાગ બી, હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો કયા કયા છે? તો ઉત્તરનો હિમાલય અને પૂર્વનો હિમાલય. મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે? તો પીરાપંજલ, ધોલાધાર, નાગટીબા, મહાભાગી જેવી ગિરિમાળાઓ. ગંગાના મેદાની પ્રદેશો કયા કયા શહેરો આવેલા છે? દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, વારાણસી, પટના અને કલકત્તા. અધાતુમય ખનિજો કઈ કઈ છે? ચૂનાનો પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફોર્સપાર, જીપ્સમ, ગંધક, હીરા. ભારતની જમીનના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો 6, કાંપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન કે રણ પ્રકારની જમીન. ચલો કાંપની જમીન કયા કયા રાજ્યોમાં આવેલી છે? ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ. ખડકોના કેટલા પ્રકાર છે અને કયા કયા? 3, આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા તો નિક્ષેપકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. રણ પ્રકારની જમીન વિશે ટૂંક નોંધ લખો, તો રણ પ્રકારની જમીન. ચલો ત્યાર પછી 2, ભાબર અને ખનિજ, બરાબર? તો એમની સંકલ્પના વિદ્યાર્થી મિત્રો તમને દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી બૃહદ હિમાલયમાં કયા પર્વતીય ઘાટ આવેલા છે? કોઈ પણ 2 સંકલ્પના જણાવો, રેગોલિથ અને બુંદેલખંડ. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો કયા કયા છે? વિભાગ સી, લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બંને ખ્યાલોનો સમાવેશ સમાનતાના હકમાં કરવામાં આવ્યો છે, સમજાવો. બરાબર, તો અહીંયા આપવામાં આવેલો છે, મોટી ટૂંકણું છે. મૂળભૂત હકોની અગત્યતા સમજાવો. શોષણ વિરુદ્ધનો અધિકાર જણાવો. બરાબર, નાગરિકોની મૂળભૂત ફરજો વિશે ટૂંકણું લખો, આ મૂળભૂત ફરજો છે એમની. રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો વિશે માહિતી આપો. જો આ PDF તમારે જોતી હોય તો મેં કીધું એમ, ક્યાંથી મળશે? તો આપણી એપ્લિકેશનના પેડ કોર્સમાંથી. બરાબર, બંધારણીય ઇલાજોના હકને બાબા સાહેબ આંબેડકર કઈ રીતે વર્ણવે છે? તો વિડીયો પોઝ કરીને પણ તમે લખી શકો છો. ધાર્મિક સ્વતંત્રતાનો હક વિશે જણાવો. ત્યાર પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો વિશે લખો. ત્યાર પછી આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો જણાવો. વિભાગ ડી, પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો જણાવો. બરાબર, ત્યાર પછી આગળ વધીએ, રાષ્ટ્રસંઘની રચના અને તેના ઉદ્દેશો જણાવો. ત્યારબાદ વર્સેલસની સંધિ વિશે ટૂંકમાં લખો, તો વર્સેલસની સંધિ વિશે છે. ત્યાર પછી આફ્રિકામાં યુરોપિયન દેશોએ કયા કયા પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. બરાબર, અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેપ્ટર 2માં છે, ચેપ્ટર 14માં ગોતતા નહીં કોઈ, એશિયાના દેશો, ભારત, શ્રીલંકા, મ્યાનમાર, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા, આફ્રિકાના કેપ, અલ્જીરિયા, ટ્યુનિશિયા, મોરક્કો, કોંગો અને ઇજિપ્ત. બરાબર, તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તો આની PDF મેં કીધું એમ, ક્યાંથી મળશે? પેડ કોર્સમાંથી. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો અને બધાને 25માંથી 25 ગુણ પ્રાપ્ત થઈ શુભકામનાઓ. પેપર લેવાઈ ગયું હોય તો તમારે આવશે, ચેક કરીને આવશે ત્યારે, અથવા બાકી હોય તો મળવાના જ છે. બરાબર, તો બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ, જય હિન્દ, જય ભારત.